બગસરામાં ચાર કેન્દ્રો ઉપર પરીક્ષા લેવામાં આવનાર હોય જે અન્વયે આજે પરીક્ષાની અંતિમ ઘડીએ પેપર લીક થયેલની જાણ સરકારને થતા પરીક્ષા રદ કરતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો. ગુજરાતભરમાં લોકો રક્ષક દળોની પરીક્ષા યોજાઈ રહેલ તેના ભાગરૂપે આજે અમરેલી જિલ્લાના બગસરામાં ચાર કેન્દ્રો પર પરીક્ષા આવનાર હોય જે અન્વયે આજે પરીક્ષાના અંતિમ ઘડીએ પેપર લીક થઈ જતા સરકારને થતા પરીક્ષા રદ કરતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. હાલ બગસરાની મેઘાણી હાઈસ્કૂલ ખાતે 720 અને જનતા કન્યા વિદ્યાલય ખાતે 840 જેવા આશરે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હોય, પરંતુ સરકારે છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરતા હજારો રઝરી પડેલ, વિરોધ કરવામાં આવેલ અને હાલ જાણવા મળ્યા મુજબ લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતા આજથી પરીક્ષા રદ આગામી એક મહિના પછી ફરીથી લેવાશે. પ્રિન્સિપાલ મેઘાણી સ્કૂલ બગસરા યુનિટ એક પરીક્ષા સ્થળના સંચાલક મેઘાણી સ્કૂલ ખાતે યુનિટ એક અને બે હતા, જેમાં કુલ 12 બ્લોક 24 બ્લોકમાં વિદ્યાર્થીઓને બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવેલી. કુલ અહીંયા 720 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. આ ઉપરાંત નાણાક કોલેજ, જનતા કન્યા વિદ્યાલય, આદર્શ વિદ્યાલય એમ બીજા ચાર કેન્દ્રોમાં પરીક્ષા લેવાની હતી. સરકારશ્રીના આદેશ મુજબ પરીક્ષા શરૂ થતાં પહેલાં વિદ્યાર્થીઓને પરીક્ષા રદ કરવાનો સંદેશ આપ્યો છે અને પરીક્ષા આજની તારીખે રદ કરવાની આવશે. હવે સરકારશ્રીની નવી સૂચના મુજબ પછી ફરીથી પરીક્ષા લેવાશે, એની તારીખો આપણે રાહ જોવાની રહે. મેં ભરતી અંગેની પરીક્ષા હતી અને જનતા કન્યા વિદ્યાલય ખાતે અમારું એક સેન્ટર સંભાળેલું હતું, પરંતુ આજે ઉપરથી અમારે આદેશ હોવાથી અમારે પરીક્ષા છે એ રદ કરવામાં આવેલી છે અને બધા વિદ્યાર્થીઓ છે એને પણ શાંતિથી પોતાની રીતે પોતપોતાની રીતે કરાવી આવ્યા છે. અને અમારે અહીંયા 8 બ્લોક હતા અને 240 વિદ્યાર્થીઓ અમારી સ્કૂલની અંદર. સર, આ સ્કૂલનું નામ શું? જનતા કન્યા વિદ્યાલય બગસરા. ઓકે, ધન્યવાદ. KTV ન્યૂઝ ગુજરાતી સાથે અશોક મણવર, અમરેલી.